જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 જેવું થયું હે, 7:30 આવી ગયા હજુ. અને આ ટ્રેક્ટરની હું કરે છે વાડીએ જવા હતું. આજ બહુ ઉતાંબર નથી, કેમ કે બપોર ખબર છે મોડે રાખ જા હું તો હાકી લે. હું ભાદરે તે દી ગયા હતા, ઉલે દીથી થોડુંક રહી ગયું હતું, ભાદરમાં થોડુંક રહી ગયું હતું ને કટકી હાંકવાની હતી. એ હાંકીએ અને મેં ભેહું બાંધેલી થયું વા ભાઈને. અને અહીંયા જો ભગર વાઇટ જોઈએ, ભગરને બાંધી હવે એની ખબર જ છે. હવે મારો વારો હોય જો એ વાઇટ જોઈ ઊભી જ છે. અને છોકરાઓને શનિવાર હતો તો એ ભણવા અહીંયા ગયા. અને પછી બસ વાહિના કરીને ઘરનું કામ કરવાનું હોય. અને પછી મમરી કરવાનો વિચાર હે, જો ટાઈમ હોય ને કેમની આડોરું માને કે જવાનું નહીં હોય એ ગામમાં, કે તો ઊનમાં બે થઈને મમરી કરી ન કર વરી આજ રહેવા દે હું, કેમકે કાલ તો વરી ગામ જવાનું હોય. હવે માં ને બાપુ જાય કે અમે જાય કે હવે કુન જાય, બે ત્રણ જણા ને ગામ જવાનું હોય, બેનને નહીં જવાનું હોય ચૂડેહર, એટલે ત્યાં એને પ્રસંગ હોય એટલે જવાનું થાય કાલે જ. નકર તો આટો દેવા જવું હોય તો એવું ના હોય કે કાલે જ જવું, એમ ગમે તે જાય તો હાલે જ્યાં એ પોતે ચા પી લીધો ને હવે ટ્રેક્ટર ચા પીએ. આપણે કાયમ નું કામ છે ભાજરે જાવ, ખાલી અધૂરું રહી ગયું તો મોડું થઈ ગયું, ઉઠાડું મોડું એનાથી જ મોડું ઉઠાડું. મેં એને ભેગા મોડું કઈ આવી હતી, ભેહું દોયું ને એને મોરે જ કહ્યું તો હું ભેહું દોવા જાઉં, હા ઉઠી જજો. પણ કાલ ઉતાંબર હતી ને તે એક વાર ઉઠાડે ને તો ઉઠી ગયા, આજે નહીં ખબર છે નિરાશે. અને ધારી માતા થોડુંક રહી ગયું, એ માતા ડીસું આખાવ્યું કે નવા પણ ડીસું આખાવ્યું, ઉમાય હવે રહી ગયું એમાં પરિણામ છે ડીસું આખવાનું. કામ બધું કરી લીધું ને હંજારી ને પોતા બાકી છે. અને ચોખા દરવા નાખી દઉં પછી હંજારી પોતા કરું. એ લાઇટ કે વહી જાય તો ખોટીપો નહીં, નકર વરી આજ મુહૂર્ત નહીં આવે. જો હુઈકો હતા મેં નામી તડકો લઈ લીધું એક વાર. ચોખાનું અને પાણીને આંધણ મૂકી દઉં, ભેણું તૈરાણો ને તેવામાં હંજારી કહી દઉં અને આંધણ મૂકી અને પોતા કરી લઉં. પછી એક મમરી કરવાની ને જે રીએ હાક રોટલા કરવાની તે મુધી મમરી થઈ જાય. એટલે પાણી છે ને ચોખા લગભગ બે પાલી હતા, એટલે ત્રણ કિલ્લામાં કંઈક ઓછા એટલા હે જોઈખા નહોતા, પણ બે પાલી જેટલા હતા. તો એ ત્રણ કિલ્લા જેટલા હોય ને, એટલે આ કરીએ 1.5 લિટરનો હોય. આ લગભગ 6-7 કડિયા પાણી મૂક્યું, પછી લોટ વધે ને તો રાખી દે હું, પણ પછી ઘટે ને ઢીલી થઈ જાય તો પણ ઊંઘ ઢીલી તો થાય જ નહીં, કેમ કે ચોખા લોટમાં પાણી તો બહુ બોર છે. કોઈ વસ્તુ યુટ્યુબમાં જ જોઈને શીખતી હોઉં ને તો એમાં હું માપ કરી અને બધું વસ્તુ રાખું, માપ કરીને જ બનાવું. બાકી જે મને આવડે છે ને એ વસ્તુમાં તો માપ તો કોઈ દી કરવો જ ના પડે, લગભગ તો કોઈ દી વધઘટ થાય જ નહીં. અને લગભગ તો બધું હાવ નવીન રેસીપી શીખવી હોય ને તો જ યુટ્યુબમાં જોવું પડે, ન કે રસોઈ તો એમને અટકરે જ કરી લઉં. અને રસોઈ આમ બનાવવાનું મને ઉકલે વધારે, અને આ ખીચીને એ કરવું ને એ તો એમ થાય કંઈ નમરે, પણ વેરું નતું આવતું ને એમાં થતું નહીં. અને આ છે ને ઉનાળામાં જ વધારે થાય, કેમ કે હુકાય નહીં, નકર કિયારામાં થાય બહુ જ રોયાળ ને હલામું હોય તો, બાકી વાદરાણ થાય ને તો ઘડીકમાં હુકાય જ નહીં. અને ચોખાને આપણે ખીચી બનાવીએ ને એમાં પાણી તો આમ હલકનું જોઈએ, કેમ કે પાણી આપણે ઘઉંનું ને જોઈએ નહીં, ડબલ પાણી આમાં ચોખા લોટ પાણી બહુ પીએ. પાણીમાં છે ને બધું મલક વસ્તુ નખાય, ચટણી ને જીરું ને એવું નાખી શકે, પણ હું તો છે ને મીઠું અને પાપડિયો ખારો જીને આપણે બ્રેકિંગ સોડા કહીએ ને એ બે જ વસ્તુ રાખી. અમારી દીરાવાળી મમરી ઓછી ભાવે, પડછી ઈમકી લાગે,
નકર જેને ભાવતું હોય એને તો બહુ જ જો અમે તો આ બે વસ્તુ જ નાખી આ થોડાક નાખી અને મીઠું ત્યાં ચોખામાં જોઈએ એટલે થોડુંક ઓલા ખીચી કરતાં વધારે નાખી આ બે વસ્તુ પાણીમાં નાખી દે ઉકરેલી મોળ બાકી ઘણા તા હે ને બાફીને કરે પણ અમે બાફીને કોઈ દી નથી કરી આવી જ રીતની કરી આજે અડદની દાળનું શાક કરવું હે જો અહીંયા આ મોરી લીધું અને અડદ બફાઈ ગયા હે એ આખા અડદ હે દાર નથી એટલે જીરી આમ ચૂંદો કરી નાખી નકર આખા આખા રે હે હું બફાઈ નામી ગયા કુકરમાં પણ ખીચીને પાણી તો કંઈ એનું ઉકરી ગયું હતું પણ માંગણી ગામમાં ગયા હતા ને વાટ જોતી હતી આવે તો પછી ખીચી બનાવી એકથી ના બને તો દાળ વખાલ નહીં વચ્ચે માઈ આવી ગયા મમરી અસર ના ઉઠે
મમરી કરી લીધી બધી બે ખાટલા ભરાણા અને હજી કાલ કર્યું આજે પછી મોડું થઈ જતું હતું પાછી ના કરી હજી કાલનો દી એક દી નવરાત આવી તો બીજું કંઈ કામ નહીં હોય તો છોકરાએ ભણી ભણી ના સારી આજ શનિવાર હે ને ત્રીજો અને હાક રોટલા બની ગયા હવે તાર બાપુ આવે એટલે ખાઈ લઈ કા એ હવે બસ આવતા હવે આપણી આવે ને એટલે ખાઈ લઈ આજનું કામ થઈ ગયું કમ્પ્લીટ મમરીનું બપોર કાણે થોડાક લુગ્ન હૈ તો હું કાલ ગામ જાહે કદાચ માન બાપુ જાહે કદાચ ના આપણે પંચી હાંકવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ભાદરમાં થોડાક વિગોગ બાકી હતા અને અહીંયા કટકીમાં હાંકવાના હતા આડા એ હાલી ગયા અને આમાં થોડાક ઢેફા ઓછા હોય ઘણા હે આ ધાણાવાળો હતો ને એટલે આમાં થોડોક ભેજ હતો આમ ઢેફા ઓછા હોય ઘણા પછી હવે આને હે ને થોડોક ટાઈમ એમ હુકાવા દે હું પછી આમાં જોઈએ હવે કાં રૂલ ઢેફા ભાંગવાનો કાંટાનો રૂલ આવે એ અથવા તો રોટાવેટર રોટાવેટર રાખે તો ખરો કે બધું મિક્સ ખરો થાય એટલે વિચારતા રોટાવેટર હોય બાકી તો જોઈ હું આખી આઈને પંચે આંકવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને આપણે દાણાને ભૂકીએ જ પડી કે એવા જોઈ હેઠે નાખીએ તો ભલે નકર ઓલા ભરીએ જાય એમ પછી ટૂંકમાં વેચી નાખે એને થોડા ઘણા દીએ 40 કે 45 રૂપિયા કંઈક કીએ ને દીએ છે મણના એનું ભાડું મજૂરી એ નીકળે હવે જો ભરી જાય તો એમ આગળ રહેવા દીધી છે પછી આપણે હેઠે નાખી કોઈ બોયડી હોય તો એ આપણે હલગાવા થાય જ્યારે હોય ને મત નાખી દે હલગાવી નાખે તો એ જાતું રહીએ આગળ તો એમનું ખેડા વગર રાખી દીધું પણ બાકી અહીંયા બધામાં આપણે ભૂકો હતો એ જે પડથારો હતો એ બધો આમાં છૂટો છૂટો બાથરી દીધો હોય બકરીનો હાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો હોય ફાળા બાર જે ઉઠ્યું હોય આ ટાઈમે ઘેર પૂકી જાઓ જો અમે ભણીને આવતા ને હાઈ બાપુ આંગળી વાળીએથી આવ્યા હોય જો ખાવાનું બહાર લીધો અને હવે જો ખાઈ છે બધા બાપુ વાળીએથી આવતા જાય કા શું કરવા ગયા હતા બાપુ વાણી મેં તમને હવા જોયા હતા હા તમે જતા હતા મેં જોયા હતા તમે એકલા જતા જો ડેડા ને બધું ખાય હે જોઈ લે ચણા અને જો મેં બનાવ્યું હોય કંઈક ભાઈ હવે ખાવા ભાઈ આવે જો બપોરા કરી લીધા અને હવે હાલે તરબૂચ વાળી ભાઈ ને બટકા કરીને તૈયાર રાખ્યા ને ભાઈ ભાઈ ને ફેવરિટ તરબૂચ ભાઈ ને જોકે બધું ફેવરિટ જ એવું હે ફેવરિટ કે હાલો તમારે કોઈને ખાવું હોય તો જો તૈયાર માં કા ભાઈ હા ને નાખી જો માય બે પાઈ હે મોટર આંટી કરી હતી તો મારી એ લાવ હતી એમાં વાડી માંથી પાણી આવે છે વાડવા કુંડી બધું વાડી માંથી ભરી દે એક ને મારવા આવે આ તો બહુ હજી છે જો ભાઈ નો વાર આવ્યો થમારવાનો આંગળી જા આપડે ભગત નહી થમારવું ભગર નહી ભગત તો હવે હે નહી ને કે આપડે ભગત નહી થમારે હજી મને થોડી થોડી યાદ આવે ભગત ની બેન ભગર ને નવરાવે એને કોઈ દી નવરાવી નથી બીએ જ પાણી થી
હાથ ફેરવાય એ નડીને દાબ ના દેવાય માથે મૂકીને કહા હરકે ઠીક ના લીધું તે તો ફરી વહી રે ના તરે ઉડીએ તને શેમ્પુ જોઈ કે ના આબુ શેમ્પુ એને થોડું દેવાય ગઈ ચોખા મમરી બનાવી હતી બપોર મોર બનાવી હતી અટાણ હતા આ તડકો મૂકે ઉનારાનો જોતા કડખડા થયો આગે ચીસ બનાવે ડોલ ભરી મૂકી પછી જઈ ખાવી હતી વેર કરી વધારે આપડો ગમે આપડે બધું હાલે બધું ફેવરિટ કે ભાઈ હે એવું નહીં કે ગમે એક વસ્તુ ભાવે આપડે બધું ભાવે પતલા.